અમરેલી જિલ્લામાં કોરોનાની મહામારી થી બચવા ગામડાઓમાં આધ્યાત્મિકતા તરફ વળ્યા। કોરોનાની મહામારી વચ્ચે લોકો હવે કુદરતને પ્રાર્થના કરી રહ્યા છે। કોરોના સંક્રમણથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા તો કેટલાક લોકો હજુ કોરોના સામે હોસ્પિટલમાં જીવન પથારી વચ્ચે જીવી રહ્યા છે। તેવા સમયે હવે અમરેલી જિલ્લામાં આવેલ બાબરાના દરેક ગામડા લોકો કોરોના કહેરથી બચવા માટે આધ્યાત્મિકતા તરફ વળી રહ્યા છે। અહીં ભગવાન ભોળાનાથને અભિષેક કરી ગામના ફરતે દોરોને દૂધની ધારા વહાવી ગામના રક્ષણ માટે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી કોરોનાના કહેરથી લોકોને બચાવવા માટે પ્રાર્થના કરી રહ્યા છે। તો ચલાલા શહેરમાં કેટલાક યુવાનો દ્વારા સમગ્ર શહેરમાં કોરોના મહામારી સામે યજ્ઞ કુંડ રાખી ટ્રેક્ટર દ્વારા વનસ્પતિનો ઉપયોગ કરી સમગ્ર ચલાલાના વિવિધ વિસ્તારમાં પહોંચીને સેનિટાઈઝ કરી રહ્યા છે, જેમાં ચલાલાના સેવાભાવી યુવાનો કાર્યકરો જોડાયા હતા અને અનોખી રીતે ચલાલામાં સેનિટાઈઝર કરી રહ્યા છે। રાજુલા નગરપાલિકા દ્વારા સેનિટાઈઝરની કામગીરી રાજુલા શહેરના અલગ અલગ વિસ્તારમાં બપોર બાદ નગરપાલિકાની ટીમ દ્વારા સેનિટાઈઝ ડીડીટીનો છંટકાવ કરી રહ્યા છે। પાલિકાની ટીમ દ્વારા દરરોજ અલગ અલગ વિસ્તારોને સેનિટાઈઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સારા આખા ભારતની અંદર આ કાર્ય કરી રહ્યા છે। આપ સૌ જાણો છો કે ઉકાળા અને આ યજ્ઞ દ્વારા લોકોના સ્વાસ્થ્ય માટે ને લોકોના શ્વાસોશ્વાસની ક્રિયા માટે ઘણું સારું કાર્ય કરી રહ્યા છે। ડોક્ટર હોવાને નાતે આપ સૌ જાણો છો આરોગ્યની દ્રષ્ટિએ આયુર્વેદિક ઘણું સારું કામ કરી રહી છે। તો આ આરએસએસએ જો આ ભર્યું છે એ સરાહનીય છે અને વંદનીય છે। લોકોને 100% ફાયદો મળે છે। લોકોએ જે અમે ઉકાળાનું આયોજન કર્યું, લોકો આ બીજા દિવસની અંદર સંપૂર્ણ લોકો બધા લોકો ઉકાળાનો લાભ લઈ રહ્યા છે અને ગલીએ ગલીએ આ ધુવાડીનો બધા લોકો લાભ લઈ રહ્યા છે। ના કરવાથી આખું ગામ સેનિટાઈઝર થાય છે। ગામની અંદર વાયરસ હોય એમાં હવામાન શુદ્ધ કરવા માટે આ યજ્ઞ કરવા માટે આવ્યો છે। ચલાલાની અંદર આખા એકોય શેરી બાકી નથી રહેવા દેવાની, દરેક શેરિયા શેરિયા જવાના છે। 3 ટ્રેક્ટર છે, 3 ટ્રેક્ટરની અંદર આ રીતે યજ્ઞ ગોઠવા છે। કપૂર ભીમસન એવા 51 જાતની વનસ્પતિ નાખી છે અને આખું ગામની હવામાન વાતાવરણ શુદ્ધ કરવા માટે આ આયોજન કરેલું છે। વિચાર એક આ ભાવનગરનો વિડીયો જોયો હતો, એમાંથી જોવામાં એવું લાગ્યું વાતાવરણ શુદ્ધ થઈ જાય તો રોગોથી આપણને ઘણો ફાયદો થાય અને ગામને બધાને ફાયદો થાય એ માટે આ રીતનું આયોજન ગોઠવવામાં આવ્યું છે। આને માટે વનસ્પતિમાં ખાસ હરદ્વારથી યજ્ઞનો સામાન આવ્યો છે, એટલે 40 જેટલા યજ્ઞ છે। હરદ્વારનો જે સામાન આવ્યો છે એ બધો અંદર ઓમી છે, તે પછી લવિંગ છે, તે પછી ભીમસન કપૂર છે, આવી આંબાના લાકડા બહુ કામ કરે અને ગાયના સાણના અડાયા એનો ઉપયોગ કર્યો છે, આવી બધી વસ્તુનો ઉપયોગ કર્યો છે। હાલમાં ટ્રેક્ટર કેટલા છે અને શું છે? અત્યારે ટ્રેક્ટર છે, 3 ટ્રેક્ટર છે અને 3 વિભાગમાં વેચ્યા છે, એટલે એકોય શેરી બાકી ન રહી જાય। આમાં યજ્ઞમાં ગાયનું છાણ, આંબાના લાકડાના કાષ્ટ છે, પછી ગુગળ છે, કપૂર છે, આવી બધી યજ્ઞની સામગ્રી રાખી અને આખા ચલાળામાં આ યજ્ઞનું આયોજન કરેલું છે અને એનાથી વાતાવરણ શુદ્ધ થાય અને આ કોરોના છે એમાં બધાને સ્વાસ્થ્ય સારું રહે એ માટે આ આયોજન કરેલું છે। અને વનસ્પતિ આપણે અલગ અલગ બધી જે કપૂર છે 65 પ્રકારની આમાં ઔષધિ વાપરવામાં આવેલી છે। આમાં અમારી ટીમમાં 40 જણા જોડાયેલા છે અત્યારે। અમારે આપણે અસુદાદા કાકડિયા છે હરિરામ ટ્રાવેલ્સ વાળા, એને ઈ અને સંદીપભાઈ પાનસુરિયા એની આગેવાની નીચે આ બધો કાર્યક્રમ થઈ રહ્યો છે। અત્યારે ચલાલાની અંદર 3 વિભાગ પાડેલા છે, એમાં 3 ટ્રેક્ટરો છે અને 1 યજ્ઞમાં 8-8 હવન કુંડ રાખેલા છે અને બહુ સારી રીતે બધાનો એમાં પ્રસિદ્ધ મળેલો છે અમને। ટોટલી આખા ચલાલા, મીઠાપુર, દાનેવ સોસાયટી, હુડકો સોસાયટી, માદેવપરા, સાટોડીપરા, સ્ટેશન રોડ, ટોટલી બધે એકય શેરી બાકી ન રહે એ રીતનું અમારું બધું આયોજન કરેલું છે।